નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર આપણે 10નો અભ્યાસ કરી રહ્યા છે. તો હવે આપણે ટેક્સ્ટબુકની અંદર જઈ અને 10 નંબર 2નો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકની અંદર જઈ અને પાઠનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર 10નો અભ્યાસ કરી રહ્યા હતા, ભૂલની સજા. એના લેખક હતા પ્રકાશ લાલા. તો સરસ મજાની નાટિકાનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 10 નંબર 1નો અભ્યાસ કરી ચૂક્યા છીએ લિંકન વિશે. આજે વિદ્યાર્થી મિત્રો 10 નંબર 2નો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 10-2ની અંદર, તો ટેક્સ્ટબુકની અંદર તમે પણ જોઈ શકો છો. તો 10 નંબર 2 અહીંયા કે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર, કે અબ્રાહમ લિંકન હતા એમનું ઘર કેવું હતું? તો કે ગરીબ સ્થિતિનું હતું. કેવું હતું? ગરીબ સ્થિતિનું. કે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર, રાતનો સમય, ઘડિયાળનું ટીક ટીક અવાજ, લિંકનને સૂતા સૂતા શિક્ષકે આપેલું પુસ્તક વાંચે, કે સરસ મજાનું પુસ્તક શિક્ષકે આપ્યું હતું અને એ પુસ્તક સૂતા સૂતા લિંકન વાંચે. ઊંઘ આવતા ઊંઘી જાય, પુસ્તક સાથી પર છે, પડખું ફરે છે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે, કે અચાનક પુસ્તક છે ને બીજી તરફ પડી જાય છે. સંગીત મોર્નિંગ ટ્યુશન, લિંકનની આંખ અચાનક એકાએક ખુલે છે, એટલે સવારે એટલે અચાનક એમનું આંખ ખુલે છે. લિંકન, ઓ સવાર પડી ગઈ. અચાનક એમને લાગ્યું કે સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને તો ક્યારે ઊંઘ આવી ગઈ, કે મને તો ખબર જ નથી. પ્રશ્નાર્થ વાક્ય છે કે મને તો આ પુસ્તક વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી ગઈ એ વાતની મને ખબર જ નથી. તો આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં ગઈ, એ અચાનક અરે ચોપડી ક્યાં ગઈ. પ્રશ્નાર્થ વાક્ય, ખાટલામાં શોધે છેવટે ભીત પાસે નીચે તરફ મળે છે. અરે આ ચોપડી તો પલળી ને તદ્દન ખરાબ થઈ ગઈ છે, એ આ ચોપડી તો તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારીની જુએ એટલે કે બારી વાટે, બાફરી રાત્રિ સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી જ વાસણના આવવાને લીધે, કે વાસણના છોટા આવવાને કારણે લીધે જ પુસ્તક પલળી ગયું છે, કે મારું આ પુસ્તક પલળી ગયું છે. પુસ્તક આમ તેમ જુએ, ઓ હવે તો સરને હું શો જવાબ આપીશ, કે હું સાહેબને શો જવાબ આપીશ. રૂમમાં આંટો મારે પછી આત્મસંઘર્ષ સાથે. મારી પાસે તો પૈસા પણ નથી નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપીશ, કે મારી પાસે તો પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું, શું કરું? એવો પ્રશ્નાર્થ વાગે. જૂઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક તો ચોરી ગયું. કોઈ પુસ્તક ચોરી ગયું. ઉદ્ગાર વાગે, ના એના કરતાં એમ કહ્યું કે રસ્તામાં પડી ગયું એમ કહું. ના અસત્ય તો બોલું, કે ના અસત્ય તો ન જ બોલી શકું, કે હું કદી જૂઠું ન બોલી શકું. અસત્ય મારી ન જ બોલવું જોઈએ, કે વિદ્યાર્થી એમ કહે છે લિંકન, કે મારી અસત્ય તો ક્યારેય પણ ન બોલવું જોઈએ. એવું મનમાં વિચારવા લાગ્યો. હવે આગળ જો વિદ્યાર્થી, તો શું કરવું જોઈએ મારે મારા શિક્ષકની પ્રશ્નાર્થ વાક્ય છે. ખૂબ વિચાર મંથન, લાઇટ મેન્ટન શેડોની ઇફેક્ટ પછી પાકો નિર્ણય ગયો. હમ રાઈટ, મારો એક જ નિર્ણય યોગ્ય છે, ફક્ત આ જ નિર્ણય છે. ઉદ્ગાર વાક્ય, સાહેબ પાસે જઈ મને કંઈ જે સજા ફરમાવશે હું ભોગવી લઈશ, કે સાહેબ મને જે સજા આપશે હું ભોગવી લઈશ, પણ જૂઠું તો નહીં જ બોલું જ. અત્યારે જ સાહેબ પાસે જઈ અને હું એમને સાચી સાચી વાત કહીશ, કે હકીકત હું સાહેબને કહીશ સાચો અને સાચા અને મક્કમ નિર્ણય સાથે એ જાય છે સાહેબ પાસે. 10 નંબર 2. તો 10 નંબર 2ની અંદર જોઈ શકો છો કે અગાઉના જ ટીચર્સ રૂમમાં સવારનો સમય લિંકન સાહેબની પાસે ઊભો રહ્યો. સિંગ લિંકન છે એ જરાક સાહેબની પાસે જ ને ઊભો છે. લિંકન, કાંઈ બોલ. શિક્ષક બોલે છે, કાંઈ બોલ, કાંઈ મદદની જરૂર છે તારે? પ્રશ્ન વગેરે, કે બેટા બોલ, તને કંઈ મદદની જરૂર છે? લિંકન, સર આપે મને જે ચોપડી આપી હતી, એકદમ કે આપે મને ચોપડી આપી હતી. હસીને શિક્ષક, હસીને, તે હજુ સુધી વાંચી શક્યો નથી? કશું જ વાંધો નહીં. શિક્ષક એવા વચ્ચેવાળા સાથે એવો વિચાર કર્યો કે હજુ સુધી વાંચ્યું નહીં તો કશું વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પછી બહુ સા વાંચીને મને પાછી આપજે, બહુ સારી ચોપડી છે કે વાંચીને મને પાછી આપજે. લિંકન, અરે સર મારાથી એક ગફલત થઈ છે, વિચાર કરો. કે લિંકન બોલે છે, સર મારાથી જે ગફલત થઈ એનું મને દુઃખ છે, કે મારાથી કંઈક ભૂલ થઈ છે એનું મને દુઃખ છે. પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે પડી ગયું. સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો, બારી વાટે ઘરમાં પાણી ભરાતા આપી આવેલું પુસ્તક
બતાવે છે આ પાણીમાં પલળી ગયું છે સાહેબ, શું કરવું? એવી દશા થઈ કે પુસ્તક વાંચવાના કે કશું જ કામમાં રહ્યું નથી. હું ગુનેગાર છું સાહેબ, હું તમારું ગુનેગાર છું, તમારી ચોપડી, એમ બોલતો જાય છે કે તમારી ચોપડી લિંકન લિંકન કે શિક્ષક, નવી ખરીદીને હું તમને આપી શકું તેવી નથી, કે હું તને તમને શિક્ષકને કહે છે કે હું નવી આપી શકું તેમ નથી, જેમ કહેવું છે એ તારે જ, કે તમારે જે કરવું એ તમારે જ કરવાનું છે. લિંકન હવે લિંકન બોલે છે કે શિક્ષકે નવી ખરીદી તું મને પાછી આપી શકે તેમ નથી ને, એમ કહ્યું છે તારે, એવું પ્રશ્ન કરે છે શિક્ષક સામેથી. લિંકન, હા સાહેબ, મારી પરિસ્થિતિ એકદમ ગરીબ છે. શિક્ષક, આય નહીં, મારું પુસ્તક બગડી ગયું છે, તારી બેદરકારી હમ. પણ લિંકન, તું સાચું બોલ્યો એથી મને ખૂબ જ આનંદ થયો કે લિંકન તારા જેવા વિદ્યાર્થી મને ગર્વ છે, તું સાચું બોલ્યું. લિંકન ભાઈ કહે છે, પણ સર આપનું પુસ્તક, સર પેલું મનમાં તો એ જ વિચાર ઘૂમ્યા કરે છે કે સર આપનું પુસ્તક. શિક્ષક, ભૂલનો એકરાર કર્યો છે એટલે માફ કરી દઉં છું તને, કે હું તું ભૂલનું સ્વીકારી છે એટલે હું તને માફ કરી દીધું છે ને, કે તને હું માફ કરી દઉં છું તને. લિંકન, હે આપની ઉદારતા છે, આપ મને માફ કર્યું છું, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર, કે હું મારી જાતની માફ કરી શકું તેમ નથી સર. શિક્ષકે મતલબ શું? તો લિંકન બોલે છે કે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે, પણ આપને તો થોડા દિવસ કામે રાખી લો કે હું પુસ્તકની કિંમત આપી શકું એમ નથી, પણ મને પોતાની થોડા દિવસ તમારા ઘેર કામ રાખી લઉં. હું કેવી રીતે આપને આ પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું? હું ગમે તે રીતે આ પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું, એવું લિંકન શિક્ષકને કહે છે. શિક્ષક દીધા અનુભવ એ વિચારમાં પડે છે, પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે શું? કે શિક્ષક કે હું તો તને માફ કરી દીધો છું, હવે પછી શું? લિંકન કહે છે કે આપના માટે નહીં, મારા મનની શાંતિ માટે પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનું મને મોકો આપો, કે સર પ્લીઝ એમ વિનંતી કરતો જાય છે, થોડા દિવસ મને કામ કરવાનો મોકો આપો. હવે સર પણ એમ કહે છે કે શિક્ષક બોલે છે ખૂબ જ મંથાવણના અંતે, ઓકે આવતીકાલથી જ રોજ સવારે મારા ઘરે આવીને તું બાગ કામ કરજે. શિક્ષક બોલ્યા કે આવતીકાલે તું મારા ઘરે આવજે અને બાગ ગામમાં થોડું મારા ઘરે કામ કરજે, છોડને પાણી પાજે, કે છોડ છે એને પાણી પાજે. લિંકન, થેન્ક યુ સર, કે લિંકન બોલ્યો કે થેન્ક યુ સર, એમને કહે તમારો આભાર. શિક્ષક હસીને, હવે તારે મન હળવું થયું ને, પ્રશ્ન કરે કે હવે તો તારા મનમાં હળવું થયું ને, પ્રશ્ન સાથે. લિંકન, હાશ હવે મારા મનને શાંતિ મળશે. લિંકન શિક્ષકનો અહોભાવથી જોઈ રહે છે, લિંકન શિક્ષકને એકદમ અહોભાવથી જોઈ રહે છે. તો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો પાઠ છે, તમારે પણ શાંતિપૂર્વક આ પાઠનું વાંચન કરવાનું છે અને સરસ મજાના પાઠની સમજૂતી મેળવવાની છે. તમારે પણ વિદ્યાર્થી મિત્રો લિંકન જેવા બનવાનું છે, કે લિંકનમાં જે ગુણ હતા એવા ગુણ તમારા પણ આવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર એક, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર એક, શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે કે અબ્રાહમ વાંચવા માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. પ્રશ્ન નંબર બે, પુસ્તક સાથે પલળી ગયું કે રાત્રે પડેલા વરસાદના વાસણથી પુસ્તક પલળી ગયું? પ્રશ્ન નંબર ત્રણ, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? તો શિક્ષક લિંકનને તેમના ઘેર બાગકામ કરવાનું કામ સોંપે છે. પ્રશ્ન નંબર ચાર, અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે. તો તમામ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે, તમારે પણ સ્વાધ્યાયપોથીની અંદર નોટબુકમાં લખવાના છે. તો અહીંયા બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જો પ્રશ્ન નંબર ત્રણ, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર, આ વાક્ય કોણ બોલે છે? તો વિદ્યાર્થી મિત્રો પાઠના આધારે તમે પણ બોલી શકો છો કે આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. અરે ચોપડી ક્યાં ગઈ, આ વાક્ય લિંકન મનોમન બોલે છે, કે લિંકન છે મનોમન બોલે છે. વાક્ય નંબર ત્રણ, તે હજુ સુધી વાંચી શક્યો નથી, આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. હા હવે મારા મનને શાંતિ મળશે, આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ કોષમાં આપેલા શબ્દોથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા નંબર એક, તો મને એકાએક ઘર ખાલી જગ્યા, તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યા નંબર એકમાં તો સાંભળ્યું આવશે. શું આવશે? સાંભળ્યું. નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે તો શું આવશે? ફટાફટ. શું આવશે? ફટાફટ. આ ચોપડી તો પલટીને ખાલી જગ્યા થઈ ગઈ તો શું આવશે?
તદ્દન, શું આવશે? તદ્દન. ઉતાવળથી ખાલી જગ્યા વાંચીને આપજે તો શું આવશે? નિરાંતે. શું આવશે? નિરાંતે. અને છેલ્લો જવાબ છે તારું. શું આવશે? તારું. બોલ કેમ ચાલે છે તારી. શું આવશે? અહીંયા તારું જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છે તો કે આગળ અહીંયા તમને નીચેના સમાનાર્થી શબ્દો અહીંયા આપેલા છે. સમાનાર્થી શબ્દો લખો. ગફલત, તો ગફલત એટલે શું થાય? તો કે બેદરકારી થાય. શું થાય? બેદરકારી. રાત્રિ એટલે રાત અથવા નિશા. નિર્ણય એટલે કે ફેસલો. પરિશ્રમ એટલે મહેનત. હવે આગળ છે શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો. ખર્ચ, તો ખર્ચનું શું થાય? બચત. ઈચ્છા, તો અનિચ્છા. નિરાંતે, નિરાંતે એટલે કે ઉતાવળે. પ્રગતિ, પ્રગતિ એટલે શું થાય? પ્રગતિ એટલે અધોગતિ. એના પછી સંતોષ, તો અસંતોષ. એના પછી ને છે શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલો કયો શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો? તો પહેલા અહીંયા ક્રમ તો કોરું આવશે. પહેલાં શું આવશે? કોરું. તો તમારે શું લખવાનું છે? કોરું. અહીંયા એના પછી કયો શબ્દ આવશે? ગેરહાજરી. તો તમારે શું લખવાનું? ગેરહાજરી. એના પછી શું આવશે? પતન. અને એના પછી આવશે સાંજ. આ રીતે તમારે શબ્દકોશની શબ્દકોશના ક્રમમાં લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ શાંતિપૂર્વક તમારા સ્વાધ્યાયના પ્રશ્નો તમારી નોટબુક અને સ્વાધ્યાય કાર્યની અંદર એટલે વર્કબુકની અંદર લખવાના રહેશે. નમસ્કાર. થેન્ક યુ.